દેશના 15મા રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મુએ શપથ ગ્રહણ કર્યા. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા તેમને સંસદના સેન્ટ્રલ હોલમાં શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા. આ પ્રસંગે પીએમ મોદી સહિત તમામ પક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે અનેક રાજ્યોના રાજ્યપાલ, સીએમ તેમજ અન્ય દેશોના રાજદૂત તેમજ ત્રણેય સેનાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા. મહામહી મુર્મુએ જણાવ્યું કે રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચવું એ મારી વ્યક્તિગત ઉપલબ્ધિ નથી, તે ભારતના પ્રત્યેક ગરીબની ઉપલબ્ધિ છે. મારી પસંદગી એ વાતનો પુરાવો છે કે ભારતનો ગરીબ સપના જોઈ પણ શકે છે અને તેને પૂરા પણ કરી શકે છે. શપથ ગ્રહણ પહેલા દ્રૌપદી મુર્મુ રાજઘાટ પહોંચ્યા, જ્યાં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને નમન કરી પુષ્પાંજલિ અર્પણ કરી. તો રાષ્ટ્રપતિ પદના શપથ લેતા પહેલા દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવન પણ પહોંચ્યા, જ્યાં રામનાથ કોવિંદ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ ભવનમાં દ્રૌપદી મુર્મુને 21 તોપની સલામી આપવામાં આવી. જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પર નિશાન સાધ્યું. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાની પાછળ એક એવી વિરાસત છોડી ગયા છે જેમાં ભારતના બંધારણને અનેક વખત કચડવામાં આવ્યું છે. મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કરીને કહ્યું કે પછી ભલે તે આર્ટિકલ 370 હોય, સીએએ હોય કે પછી લઘુમતીઓ અથવા દલિતોને ટાર્ગેટ કરવાનું હોય, તેમણે ભારતીય બંધારણના નામ પર ભાજપના રાજનૈતિક એજન્ડાને પૂર્ણ કર્યો છે. લોકસભામાં મોંઘવારીના મુદ્દે વિપક્ષના સાંસદોએ હંગામો કર્યો. આ દરમિયાન તેમણે સરકારની વિરુદ્ધ નારાબાજી કરી. સ્પીકર ઓમ બિરલાએ ગૃહમાં બેનર લઈ આવનારા 4 કોંગ્રેસી સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કર્યા. કોંગ્રેસના સસ્પેન્ડ થયેલા સાંસદોમાં મણિકમ ટેગોર, રામિયા હરિદાસ, જ્યોતિમણી અને ટીએન પ્રતાપન છે. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે તેઓ સભ્યોને ગૃહમાં પ્લેકાર્ડ કે બેનર ન લાવવાનો આગ્રહ કરે છે. સરકાર મોંઘવારીના મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે, આમ છતાં વિપક્ષના સાંસદોએ હંગામો ચાલુ રાખ્યો હતો. સંસદમાં કોંગ્રેસના 4 સાંસદોને સસ્પેન્ડ કરવા પર કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે સસ્પેન્શને કોઈ ઉકેલ નથી, સરકારે વાતચીતથી રસ્તો કાઢવો જોઈએ. વિરોધ વિના સંસદ ચલાવવાની અમારી પરંપરા હિટલરે ચલાવી હતી. જો આપણે ફુગાવાની ચર્ચા ન કરી શકીએ તો શું કરીએ? ભાજપ કહે તો સંસદ ચલાવવી એ સરકારની જવાબદારી છે. સંસદને ચાલવા ન દેવી એ વિપક્ષનું શસ્ત્ર છે. આ લોકશાહીને કલંકિત કરતી ઘટના છે. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના વડા ઓમપ્રકાશ રાજભરે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવની ઝાટકણી કાઢી. રાજભરે કહ્યું કે જો સપા પ્રમુખ પોતાના કાકા શિવપાલ યાદવને સંભાળવામાં નિષ્ફળ જશે તો તેઓ મારી સાથે કેવી રીતે વ્યવહાર કરશે. રાજભરે કહ્યું કે તે કહે છે કે હું ખોટો છું, પરંતુ શિવપાલ તેના કાકા છે. અખિલેશ તેના કાકા, તેની ભાભી, તેના પરિવારને પણ સંભાળી શકતા નથી, તે મને કેવી રીતે સંભાળશે? દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ બ્લેકલિસ્ટેડ ફર્મની તરફેણમાં આપકારી લાયસન્સના માધ્યમથી મિલીભગતના આરોપો પર દિલ્હીના મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ઉપરાજ્યપાલે મુખ્ય સચિવ પર 15 દિવસમાં તપાસ રિપોર્ટ માંગ્યો છે. ઉપરાજ્યપાલે આ રિપોર્ટ એવા સમયે માંગ્યો છે જ્યારે તાજેતરમાં તેમણે દિલ્હીની એક્સાઇઝ પોલિસીની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. મુખ્ય સચિવના રિપોર્ટ પર જ સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી હતી. આ રિપોર્ટ ન્યાયશાસ્ત્રીઓ, વકીલો અને પ્રમુખ નાગરિકોના એક પ્રમુખ સંગઠન દ્વારા કરવામાં આવેલી ફરિયાદના 15 દિવસની અંદર માંગવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડ અંગે મમતા બેનર્જીએ આખરે મૌન તોડ્યું. મમતા બેનર્જીએ કહ્યું કે હું ઈચ્છું છું કે સત્ય બહાર આવે. તેઓએ કહ્યું કે હું ભ્રષ્ટાચારનું સમર્થન કરતી નથી, પણ બધા લોકો એક સરખા નથી હોતા. શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં ઈડીએ મમતા સરકારના કેબિનેટ મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડ કરી છે. આ ઉપરાંત અનેક સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં
તેની અપ્રમાણસર સંપત્તિનો પણ ખુલાસો થયો છે। ત્યારે બે દિવસના ઘટનાક્રમ બાદ મમતા બેનર્જીએ કહ્યું કે હું ભ્રષ્ટાચાર કે કોઈ ગેરરીતિનું સમર્થન કરતી નથી, જો કોઈ દોષિત ઠરે તો તેને સજા થવી જ જોઈએ, પરંતુ મારી વિરુદ્ધ ફેલાવવામાં આવી રહેલા દુષ્પ્રચારની હું નિંદા કરું છું। પીએમ મોદીએ તમામ રાજકીય પક્ષોને આહવાન કર્યું કે તેઓ કોઈપણ વ્યક્તિગત અથવા ચોક્કસ પક્ષ સામે તેમનો વિરોધ એટલી હદે ન કરે કે તેઓ રાષ્ટ્રવિરોધી બની જાય। કાનપુરના મહેરવાનપુરમાં આયોજિત સમારોહને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે વિચારધારાના આધારે વિરોધની સીમાઓનું સન્માન કરવું એ તમામ રાજકીય પક્ષોની જવાબદારી છે। તેઓએ કહ્યું કે દરેક રાજકીય પક્ષની જવાબદારી છે કે પક્ષનો વિરોધ કે વ્યક્તિનો વિરોધ દેશ વિરુદ્ધ ન થાય। વિચારધારાઓનું પોતાનું સ્થાન છે અને હોવું જોઈએ। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અવારનવાર પોતાની નિખાલસતાના કારણે ચર્ચામાં રહે છે। કોઈ પણ વિષય હોય તે મુક્તપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે। એ જ રીતે તેમણે હવે રાજકારણ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા। એટલું જ નહીં, ગડકરીએ રાજનીતિના ઉદ્દેશ્ય પર પોતાનો વિચાર રજૂ કર્યો। નીતિન ગડકરીએ ખાનગી કાર્યક્રમમાં પહોંચ્યા હતા। દરમિયાન તેઓએ કહ્યું કે ઘણી વખત મને સમજાતું નથી કે મારે રાજકારણ ક્યારે છોડવું જોઈએ અને ક્યારે નહીં, કારણ કે જીવનમાં રાજકારણ સિવાય પણ ઘણી એવી વસ્તુઓ છે કે જે કરવા લાયક છે। આધાર કાર્ડ વોટર આઈડી લિંક કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે તેમને દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું। વાસ્તવમાં સુરજેવાલાએ કેન્દ્ર સરકારના આધાર કાર્ડ સાથે મતદાર આઈડી લિંક કરવાના ચૂંટણી અધિનિયમ સંશોધન કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી। કોંગ્રેસ નેતાએ પોતાની અરજીમાં કહ્યું કે મતદાર આઈડીને આધાર કાર્ડ સાથે લિંક કરવાથી નાગરિકોના ગોપનીયતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થશે, તેમણે તેને ગેરબંધારણીય ગણાવ્યું હતું। કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ રાજ્યસભાની બેઠક તથા રાજ્યપાલ બનાવવાના નામે લોકો સાથે છેતરપિંડી કરી રહેલ એક દેશવ્યાપી ટોળકીનો પર્દાફાશ કર્યો છે। આ ટોળકીના સભ્યો લોકોને મંત્રીપદ કે રાજ્યપાલનું પદનું ખોટું વચન આપીને તેમની પાસેથી 100 કરોડ રૂપિયા સુધીની રકમ ખંખેરતા હતા। આ સમગ્ર રેકેટ દેશના અનેક રાજ્યોમાં વ્યાપેલું હતું। સીબીઆઈએ તાજેતરમાં જ આ મામલે અનેક સ્થળોએ દરોડા પાડ્યા અને કૌભાંડમાં સામેલ 4 લોકોની ધરપકડ કરી છે। છેલ્લા કેટલાક સમયથી એલએસી પર ચીનની આક્રમકતાની વધતી શ્રેણીને ધ્યાનમાં રાખીને ફરી એકવાર દેશની સૈન્ય ક્ષમતાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। જે કડીમાં ચીનની સરહદ પર S-400 મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરવાની યોજના પર સતત કામ કરવામાં આવી રહ્યું છે। રશિયાથી જહાજો અને વિમાનો દ્વારા S-400 સ્ક્વાડનની ડિલિવરી ચાલી રહી છે। ટૂંક સમયમાં આ ડિફેન્સ સિસ્ટમને ચીનની સરહદ પર તૈનાત કરવામાં આવશે। ચીન લદ્દાખથી અરુણાચલ સુધીની સરહદ પર પોતાના ફાઇટર જેટ્સ દ્વારા ભારતને ઉશ્કેરવાના પ્રયાસ કરી રહ્યું છે। ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર બારાબંકીમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 8 લોકોના મોત થઈ ગયા, 20 મુસાફરો ઘાયલ થયા છે। રોડની બાજુમાં ઉભેલી એક ડબલ ડેકર બસ પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી બીજી બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો, જેમાં ઘટના સ્થળે 8 લોકોના મોત થઈ ગયા। દુર્ઘટનામાં ઘાયલ થયેલા 3 લોકોની હાલત ખૂબ જ ગંભીર જણાવાઈ રહી છે। તેમને લખનૌના ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે। આ ઘટના લોની કટરા પોલીસ ચોકી વિસ્તારના નરેન્દ્રપુર મદરહા ગામ પાસે બની હતી। બંને ડબલ ડેકર બસ બિહારના સીતામઢી અને સુપોલથી દિલ્હી જઈ રહી હતી। કેટરીના કેફ અને વિકી કૌશલને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી। આ મામલે મુંબઈ પોલીસે ધમકી આપનાર સ્ટ્રગલર એક્ટરની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી છે। મુંબઈ પોલીસે વિકી કૌશલ અને કેટરીના કેફને ધમકી આપનારા મનવિંદરસિંહ નામના એક્ટરની ધરપકડ કરી છે। મનવિંદરસિંહ એક સ્ટ્રગલર છે અને તે કેટરીના સાથે લગ્ન કરવા માંગતો હતો, તેથી સોશિયલ મીડિયા પર સતત કેટરીના અને વિકીને પરેશાન કરતો હતો। તે કેટરીનાને રસ્તામાં પણ ફોલો કરતો હતો। હાલમાં પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે। મુંબઈ પોલીસની સાયબર બ્રાન્ચે આરોપીની ઓળખ કરી લીધી છે।
श्रीलंका छोड़ीने सिंगापुर पहोंचेला श्रीलंकाना पूर्व राष्ट्रपति गोटाबाया राजपक्षेनी मुश्केलीमां वधारो थयो छे। दक्षिण आफ्रिका स्थित अधिकार जूथे सिंगापुरना एटर्नी जनरलने फौजदारी फरियाद सबमिट करी छे, जेमां कथित युद्ध अपराधों माटे श्रीलंकाना भूतपूर्व राष्ट्रपति गोटाबाया राजपक्षेनी धरपकड़ करवानी विनंती करवामां आवी छे। इंटरनेशनल ट्रूथ एंड जस्टिस प्रोजेक्टना वकीलोए 63 पानानी फरियाद सबमिट करी छे, जेमां दलील करवामां आवी हती के राजपक्षे 2009ના गृह युद्ध दरमियान जिनीवा सम्मेलनोनुं गंभीर उल्लंघन कर्युं हतुं ज्यारे तेओ संरक्षण सचिव हता। महाराष्ट्रना पुणेमां एक ट्रेननी विमान दुर्घटना थयुं अने आ विमाननुं एक खेतरमां क्रेश लेन्डिंग करवुं पड्युं। आ प्लेन टावर एसोसिएशन कंपनीनुं हतुं, जो कि सदनसीबे बारामतीथी उड़ान भरी रहेला विमान ट्रेनी पासे माटे हतुं। विमानमां महिला पायलटे पोतानी सूझबूझथी इमरजन्सी लेन्डिंग करी पोतानो जीव बचावानो प्रयास कर्यो हतो। महिला पायलटने कोई जानहानी नथी थई, परंतु प्लेन क्रेश थयेल फोटो अने वीडियो वायरल थया छे। आ घटनामां 22 वर्षीय महिला पायलटने सामान्य इजा पहोंची छे। महिला पायलटे पोतानो जीव बचावा प्लेननुं ખેતરમાં જ ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું।